अपने स्पंज वाला मसालो में बीजी डिजाइन आगल अपने जे एक स्पंज वालो मसालो बनायो ते सिंपल हटो स्क्वेर वालो हटो हवे अपने आ जे बीजो बनावीशु एना में जे अलग पेटर्न छे ते अपने जोईशु एना में मटीरियल जोईशे आ जे मेन छे ए ऊपरनो भाग ऊपर जे मेन मसालो एना साथे स्पंज अने जे अस्तर में अपने लईए छे ए मैं आ कापड़ प्रिंटेड लीधु छे अस्तर में जाके आ कापड़नी डिजाइन आ मसालाना ऊपर आवशे हवे कई रीते अपने बनावीशु ए हवे जोईए एना में जे मसालानी लेंथ होय छे 33/43 मैं रीतना दीधो छे आ मसालो सेम एज मापनो ने आ मसालामां लेंथ थोड़ी एनामां ओछी करी देवानी छे कारण के आ मसालानो जे भाग छे ए ऊपर आवशे थोड़ो थोड़ो बन्ने बाजू ऊपर आवशे एटले के पेटर्न थशे पेनल जेवुं थशे तो हवे कई रीते अपने करवानो छे हवे अपने जोईशुं तो पहेला शुरूमां आपणे जे नीचेनो भाग छे अस्तरनो भाग छे ए अस्तरनो भाग आ छे प्लेन अने प्रिंटेड अपने कई भी रीते लई शकीए छीए जे भी तमे नीचे नाखो छो अस्तरमां कापड़ ए भाग प्रिंटेड लेवानो अने आ ऊपरनो जे छे मसालो मेन आ डोट वालो भी लई शको छो प्लेन भी लई शको छो तमे आ मारुं डोट वालुं छे ने नीचेनो भाग प्रिंटेड छे હવે આ જે પ્રિન્ટેડ ભાગ આપણે ઉપર આવશે તો આપણે કઈ રીતે કરશું જે પહેલો આ ભાગ છે એનામાં આપણે લેન્થ અમે એનામાં લેન્થ લીધી છે 43 લેન્થ અને 38 પોલાઈ બરાબર ઓકે હવે કઈ રીતે આપણે મૂકવાનું છે હવે આ જે છે ભાગ આ નીચેનો ભાગ છે પછી આ વચ્ચે અસ્તર આ સોરી સ્પંજ આ સ્પંજ આવશે આવશે ને એના ઉપર જે મેઇન મસાલો છે આપનો એ મસાલો આવશે આ રીતે હવે જે એની જે સિલાઈ આપણે કરશું આપણે જે હવે મસાલો કઈ ટાઈપનો આવશે એ મેં બતાવું છું પહેલા કે આ રીતનો મસાલો આવશે નીચે જે પ્રિન્ટેડ કપડું આ રીતનું ચારે બાજુ આપણે ઉપર આવશે આ રીતના આવશે મસાલો વચ્ચે મારો સ્પંજ મૂકેલું છે ને આજુબાજુ પેટર્ન આ રીતના એટલે આખો પૂરો મસાલો આ રીતનો આવશે જો આપ જોઈ શકો છો હવે મેં આપને બતાવીશ કે સીવવાનું કઈ રીતે છે પહેલાં આપજો કે આ રીતનો મસાલો આવશે ઓકે હવે સિલાઈ કઈ રીતના કરવાની છે મેં આપને બતાવું છું તો આ નીચે સ્પંજ છે ને આ ઉપર આપણો મેઇન મસાલો છે ઓકે હવે જે સિલાઈ કરવાની છે તો આપણે ચારે બાજુ સિલાઈ કરી અહીંયા કરી દેવાની ચારે બાજુ સિલાઈ નહીં તો આપણે પિનથી અટેચ કરી દેવાનું તો સ્પંજ આપણું ખસે ના આ ભાગ આપણે ખુલ્લો રાખીશું કેમ કે આપણે પલટાવીશું એને સીવવાનું કઈ રીતે છે કે આ ઊંડો મૂકવાનો છે મસાલો સ્પંજના ઉપર જો આ ઊંડો છે ને એના ઉપર સ્પંજ છે આપણે સિલાઈ કરશું આખી સ્ક્વેરમાં આખી સિલાઈ કરીશું ને એક બાજુનો ભાગ આપણે ખુલ્લો રાખીશું જેથી આપણે પલટાવી શકીએ મેં આટલું આપને બતાવું છું પછી મેં આગળ કઈ રીતના કરવાનું છે મેં બતાવું છું ઓકે હવે મેં મસાલાના સાથે આ સ્પંજને મેં જોઈન કરી દીધું છે આખું જ આ જો મેં આખી સિલાઈ અહીંયાથી લગાવી આખી અહીંયાથી લગાવી ને આમના મેં સિલાઈ કરી દીધી હવે મેં મસાલાને આમ જો આ સીધો ભાગ સ્પંજ પર આ રીતના હુંડા પર સિલાઈ લગાવવાની છે આપણે મસાલાને હુંડો કરીને સ્પંજના ઉપર પછી સિલાઈ હવે આપણે પલટાવીશું તો આ ભાગ ઉપર આવશે અને નીચે સ્પંજ આવશે હવે મેં પલટાવું છું બરાબર સરખું કરી દઈશું આ રીતનું થશે સ્પંજ નીચે આવશે આ મસાલાનો ભાગ ઉપર આવી ગયો
હવે જે આપણો નીચે અસ્તરનો ભાગ છે આપણે એના ઉપર અટેચ કરીશું. હવે એનામાં નાખું સરખું કરવાનું છે પહેલાં. આપણે સરખું કરવું છે નીચે સાથે. હવે પેલા આખી જે આ ભાગ છે એના ઉપર આપણે કવર સિલાઈ લગાવી દીધું. મસાલો નીચે આમ બેસી જાય, આખી આમને આમ કવર સિલાઈ લગાવી દેવાની છે. આખી કવર સિલાઈ લગાવી, આખો મસાલો છે ને આમ નીચે બેસી જશે. હવે જે આપણે ઉપર આ ભાગ નીચેનો ભાગ આપણે ઉપર પેટર્ન કરવાની છે એ કહે છે કે બંને ત્રણને સાઈડ સરખું બે બે ઇંચનું આપવું જોઈએ. અહીંયા તમે બે ઇંચ લો, જો હવે તમે આ બે ઇંચ બરાબર છે, અહીંયા બે ઇંચ લેવાનું. હવે જે ભાગ વધે છે એને આપણે પટ્ટી વાળી દઈશું. આમને ત્રણને બાજુ એ રીતના કરવાનું છે. તો આખી બે ઇંચની પટ્ટી આવી જોઈએ ત્રણને બાજુ. અહીંયા બાજુ, અહીંયા બાજુ, અહીં બી બે ઇંચની પટ્ટી ને અહીંયા બી બે ઇંચની પટ્ટી વાળી. આ રીતના બે બે ઇંચની પટ્ટી આવી જોઈએ. જે આ વધારાનો ભાગ આવે એને આપણે પટ્ટીમાં અંદર લઈ લઈશું. તો બે બે ઇંચ અહીંયા આવવું જોઈએ આખું ચારે બાજુ. હવે મેં આ સિલાઈ કરીને મેં આપને બતાવું છું. હવે જે મારા સ્પંચના સાથે જે મસાલો છે એ કમ્પ્લીટ મારો થઈ ગયો છે. મેં ઉપર કવર સિલાઈ બીને લગાવી દીધી છે. હવે જે અસ્તરનું જે આપણે કાપડ લઈએ છીએ નીચે એ આ રીતના અહીંયા ઊંડો ભાગ ને અહીંયા સીધો ભાગ આ રીતના આપણે મૂકવાનું છે. આ જો આ આપણો મેઇન મસાલો આ છે ને આ નીચે અસ્તરનો ભાગ. તો જે પ્રિન્ટેડ ભાગ છે એ નીચે આવશે, આ સ્પંચ એના ઉપર આવી જશે ને આ રીતના વચ્ચે સ્પંચ થઈ જશે. આજુબાજુ નીચે અસ્તર અને ઉપર મસાલો બરાબર. હવે મેં જે આપણે આ રીતના પેટર્ન કરવાની છે ઉપર આ ભાગ આપણે ઉપર લેવાનો છે. તો એની જે પહેલી પટ્ટી છે એક એક ઇંચની મેં પટ્ટીને આખી ચારે બાજુથી મેં વાળી દીધી છે. આમને મેં વાળી દીધી છે. તો આપણે તે વખતે સિલાઈ કરતાં આસાન રહે કે આપણે ડાયરેક્ટ જ સિલાઈ મારી દઈએ, પછી પટ્ટી વાળતા વાળતા ના સીવું પડે. આપણે ડાયરેક્ટ જ સીને સફાઈ બી બરાબર આવે. આ રીતના આપણે સિલાઈ કરવાની છે. હવે મેજરમેન્ટ બરાબર આવવું જોઈએ. અહીંયા તમે બે અઢી ઇંચ લો છો તો અહીંયા બી અઢી ઇંચ જ આવવું જોઈએ. આ અઢી ઇંચ બરાબર છે ને અહીંયા બી આપણું એ જ રીતના આવવું જોઈએ. અહીંયા બી અઢી ઇંચ એટલે ત્રણને કોર્નર આપણી અઢી અઢી ઇંચની આવવી જોઈએ. તો આપણું આખું મેજરમેન્ટ બરાબર કમ્પ્લીટ થઈ જશે મસાલાનું. ઓકે, હવે આપણે મેં પિનઅપ કરી દઉં છું. આખી મેં અટેચ ટોસ આપણું શું સિલાઈ ને એમ બધું આપણું સરખું આવે. હવે જે આ ઉપરનો ભાગ છે આપણે તો આપણે આ રીતના લઈશું. ઉપરનો આ રીતનો લઈને અહીંયાનો જે આપણે આ વાલીએ છીએ આ મેઇન આ રીતના અંદર વાળવાનું છે. એનો બરાબર એનો જે આવે છે આ ભાગ બરાબર કમ્પ્લીટ કરવાનો છે આપણે. જો આ રીતનું થવું જોઈએ બંને સાઈડ, પેલી સાઈડ બી ને આ સાઈડ. આમ આ રીતના થવું જોઈએ. જો આપ જોઈ શકો છો મારો મસાલો આખો રેડી થઈ ગયો છે. સ્પંચવાળો મસાલો આ બી સ્પંચ છે, અંદર સ્પંચવાળો મસાલો છે. જે મેં આજુબાજુ એની જે અસ્તરનું કાપડ હતું એની મેં પેટર્ન કરી છે સાઈડ પર. જો બરાબર કમ્પ્લીટ આવી ગયો છે. હવે જે આ ભાગ છે અમારો મસાલો રેડી થઈ ગયો છે. ઓકે, હવે જે આપણો આ ભાગ છે આપણે કંઈ બી કરી શકીએ છીએ. આપણે લેસ લગાવવાની હોય લેસ લગાવી, આમ બી રાખો તો વાંધો નહીં અને લેસ લગાવી તો હજુ ફાઇન લાગે. તો જો આ ક્રેક છે તો હવે આપણે આ રીતના ક્રેક આખો લગાવીશું એના ઉપર. આ રીતનો આખો ક્રેક લાગશે એના ઉપર. કોઈ બી લેસ તમે લગાવી શકો છો પછી આ રીતના આખી આમને તમે કરી શકો છો. પછી એકદમ રેડી થઈ ગયો મસાલો. ઓકે, આ સ્પંચવાળો મસાલો પેટર્નવાળો.